ભાજપ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. જ્યોતિ પંડ્યાએ સાંસદ રંજનબેન ભટ્ટ સામે સનસનીખેજ આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે વડોદરાનો વિકાસ નથી થયો તો પછી વિકાસના પૈસા બધા જાય છે ક્યાં. સાથે જ રંજન ભટ્ટને પાર્ટીએ કેમ ત્રીજી વાર ટિકિટ આપી તેની સામે પણ સવાલ ઉઠ્યો છે. જ્યોતિ પંડ્યાના દાવા પ્રમાણે આજે સવારે જ તેમણે પક્ષને રાજીનામું આપવાનું જણાવ્યું હતું ને સાંજે 5 વાગે પત્રકાર પરિષદ બોલાવી હતી, પરંતુ એ પહેલા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા. જ્યોતિ પંડ્યાએ કહ્યું કે વારાણસી જેવો વડોદરાનો વિકાસ નથી થયો, અમદાવાદ અને સુરત કરતા પણ વડોદરામાં વિકાસમાં વડોદરા પાછળ રહી ગયું, તો પછી આવા સાંસદને ત્રીજી વખત કેવી રીતે ટિકિટ મળી. પાર્ટીની એવી કઈ મજબૂરી છે કે રંજન ભટ્ટને ફરીથી ટિકિટ આપવામાં આવી. વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવતા વડોદરાના ભાજપના નેતા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા નારાજ થયા છે અને તેમને પાર્ટીમાં તેમની નારાજગી વ્યક્ત કરી દીધી છે. ત્યારે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે ગાંધીજીના સ્ટેચ્યુ પાસે બેસીને તેઓ અહીંયા મીડિયા સાથે વાતચીત કર્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ગાંધી માર્ગે તેઓ હવે બહાર નીકળ્યા છે તેવું લાગી રહ્યું છે. જ્યોતિબેન શું કહેશો, જે રીતના ગાંધીજી પણ અન્યાય સામે લડ્યા હતા, સત્યાગ્રહ કર્યું હતું, જ્યોતિબેનનું હવે કયા પ્રકારનું સત્યાગ્રહ? આટલું બધું આપણે બહુ મોટા માણસ નથી, હું તો નાની કાર્યકર્તા અને સમર્પિત ભાવથી મેં પણ પાર્ટી માટે સારું કામ કર્યું છે. છેલ્લા ઘણા દિવસથી આપણે વડોદરાવાસી તરીકે બધાય જોઈએ છે, તમે ને હું બધા અહીંયા જ છીએ. આ જ પીચ પર આપણે લોકોએ વડોદરાને કૂદકે ને ભૂસકે ડેવલપ થતાંય જોયું છે. ગાયકવાડી સ્ટેટ છે અને એજ્યુકેશન, મહિલાઓનું સશક્તિકરણ, પ્રાઇમરી એજ્યુકેશન કમ્પલસરી વડોદરામાં, આ બધી આપણી મૂડી છે અને એના થકી આપણે બધા સારામાં સારા ઉમેદવારો લાવીને વડોદરાને આગળ વધારી શકીએ એમ છે, વિકાસના પંથે આગળ જઈ શકીએ એમ છે. આદરણીય મોદીજી વારાણસીથી ઇલેક્શન લડ્યા, આદરણીય મોદીજી વડોદરાથી ઇલેક્શન લડ્યા. વડોદરા કેટલું સરસ થઈ શકતે જેવું વારાણસી થયું છે, તમે વારાણસી અત્યારે જઈને જુઓ કેવું મસ્ત ડેવલપ થયું છે. અને વિકાસના નામે લોકો આપણને વડોદરાવાસીઓને મેળો મારે તમને મંજૂર છે ભાઈ? મને નહોતું એટલે મેં અવાજ કર્યો. છેલ્લા કેટલાય વખત પહેલાં આદરણીય મુખ્યમંત્રીજી આપણને અહીંયા કીધું કે વડોદરાને વિકાસની ભૂખ છે કે કેમ. ગઈકાલે જ પ્રેસની ચર્ચાની અંદર આપણામાંના જ એક ભાઈએ પૂછ્યું કે ભાઈ સુરત આટલું સરસ બાજુમાં ડેવલપ થયું, અમદાવાદ આટલું સરસ ડેવલપ થયું, તો વડોદરાનું સાહેબ કંઈ કરો. આદરણીય અધ્યક્ષજીએ કીધું કે આ તમારા વડોદરાનું નેતૃત્વ અહીંયા છે, હું ઈચ્છું કે એમના કાનમાં કંઈ વાત જાય અને એ લોકો કંઈ સારું કરે. બેન રંજનબેનને છેલ્લા 10 વર્ષથી સંસદ બનાવ્યા, શહેરના અધ્યક્ષ બનાવ્યા, વાલી તરીકે એમણે આખું મોભી બનીને શહેરને હાથ પર લીધું અને છેલ્લે 10 વર્ષના અંતે આપણને એમ સાંભળવું પડે કે વિકાસ નથી થયો અને વળી પાછા આના હાથ તમે હાચવો. બેનની ટિકિટ માંગે તો કે પરિવારવાદને, તો જ્યોતિબેન જઈને કહો કે પ્રોટેક્ટ કરો એમને, તમારે કહેવું જોઈએ. હા ભાઈ, અમારી પાર્ટી છે, એ બેન નથી, કાર્યકર્તાએ છે, એમને ટિકિટ આપો. એટલે અમે ક્યાંય બાકી રાખ્યું નથી. બેનને જીતાડવા અને એમને સક્ષમ બનાવવામાં અમારા મહિલા મોરચાએ સંપૂર્ણ કામ કર્યું છે અને મેં કોઈ દિવસ કોઈને એક વાત પાર્ટીની અંદર પાર્ટી બનાવીને કરી નથી. રવિભાઈ તમે તો સાક્ષી છો, મારી પાર્ટીએ મને આદેશ આપ્યો કે તમે આ સમાજમાંથી આ બેન શોધી લાવો અને મેં લાવીને હાજર કર્યા. તમે બધાય વડોદરાના લોકોએ મને કીધું કે તમે પગ પર કુવાડો માર્યો અને ત્યારે પણ હું બોલી નહીં, ચૂપ રહી. અને આજે ફરી આ મારી સામે ઘટનાક્રમ મૂર્ખામીનો થઈ રહ્યો હોય મારે ચૂપ નથી રહેવું. પાર્ટીને જે સ્ટેન્ડ લેવું હોય લે, પણ મેં મારું સ્ટેન્ડ લીધું છે. આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર. શહેરના વિકાસ માટે જ્યારે લીડરશિપ ઇચ્છતી હોય, જ્યારે શહેરના લોકો ઇચ્છતા હોય, તો અમારે બધાએ વચ્ચે આવવાની જરૂર. તો જ્યોતિ પંડ્યાના બળવા બાદ ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે.